नमस्कार मित्रों, आप सबनों हार्दिक स्वागत है अमारी यूट्यूब चैनल अतुल चावड़ा एज्युकेशन में। आज आप चर्चा करवाना छे एकम कसोटी विषय, अने जे आ जान्युआरी में एटले के आ मासनी अंदर में लेवामां आववानी छे। अने धोरण छे मित्रों 11, अने विषय छे मित्रों आंकड़ाशास्त्र, जेना मोस्ट एमपी क्वेश्चन लई अने आ वीडियो बनाई रह्या छे। तो मित्रों, आवनारी एकम कसोटी में आंकड़ाशास्त्र में केवा प्रकारना प्रश्न पूछाई शके तेना विषे आ वीडियो बनायेलो छे। तो वीडियो की शुरुआत करता पहला, जो मित्रों हजी सुधी पर तुम अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हो तो प्लीज़ सब्सक्राइब कर लेजो और बाजू बेल आइकन प्रेस कर लेजो, जेथी करीने आवा लेटेस्ट वीडियो नोटिफिकेशन तमने मळता रहेशे। अने हाँ मित्रों, वीडियो गमे तो प्लीज़ लाइक पण करजो अने तमारा मित्रों जोड़े शेर पण करजो। तो चलो मित्रों, आपणे चर्चा करीए आजना जे एकम कसोटी धोरण 11 आंकड़ाशास्त्र विषे। हवे मित्रों, आपणे ए वात करीशुं धोरण 11 अने एकम कसोटी, अने विषय छे मित्रों अहींया आंकड़ाशास्त्र, अने जेना मोस्ट एमपी ना जे क्वेश्चन छे ते हवे आपणे जोईए। तो मित्रों, सौप्रथम आपणे पहेलो प्रश्न छे कि नीचे आपेल विकल्प पसंद करो। तो केवा प्रकारना विकल्पो आवनारी एकम कसोटीमां पूछाई शके तेना विषे आपणे अहींया जोईए। तो मित्रों, सौप्रथम पहेलो प्रश्न छे के जो माहितीमां बहुलक अव्याख्यायित होय तो सामान्य संजोगोमां तेमनी विषमतानो विस्तार केटलो होय। तो मित्रों, एनो जवाब शुं आवे? तेनो जवाब आवशे -3 थी +3 सुधी होय छे। त्यार पछीनो प्रश्न छे प्रश्न नंबर 2, एक आवृत्તિ વિતરણ ऋण विषमता धरावे छे तो આવૃત્તિનો મધ્યકનું મૂલ્ય કેટલું હશે? તો મિત્રો, અહીંયા એક આવૃત્તિ વિતરણનું જે ઋણ વિષમતા ધરાવે તો આવૃત્તિ વિતરણનું અહીંયા મધ્યકનું મૂલ્ય શું હોય? તો જવાબ આવશે મિત્રો, આમાં બહુલક કરતાં કેવું હોય છે? ઓછું। ત્યાર પછી મિત્રો, આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3। તો મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 3માં એક આવૃત્તિ વિતરણમાં બહુલક એ મધ્યક કરતાં 2 વધારે છે તો આ આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું છે? તો એનો જવાબ આવશે મિત્રો અહીંયા કે એ ઋણ વિષમ છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4, એક સાધારણ સમમિતિ આવૃત્તિ વિતરણમાં મધ્યક અને મધ્યસ્થ એટલે કે મધ્યક અને બહુલકથી કેટલા ગણો થાય? તો યાદ રાખજો મિત્રો કે એક સાધારણ જે અસમિત જે આવૃત્તિ વિતરણ છે એમાં મધ્યક અને મધ્યસ્થ કે મધ્યક અને બહુલકથી કેટલા ગણો થાય? તો જવાબ શું આવશે? તો કે 1/3। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5ની આપણે મિત્રો એ વાત કરીએ, તો સમિત આવૃત્તિ વિતરણનું સૂત્ર જણાવો। તો મિત્રો, એનું સૂત્ર શું આવશે? તો Q3 બરાબર 2m માઇનસ Q1। ત્યાર પછી મિત્રો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર આપણે અહીંયા 2 આપેલો છે કે પ્રશ્ન નંબર આપણે સૂચના જોઈએ કે એક એક વાક્યમાં જવાબ આપો। તો મિત્રો, આવનારી એકમ કસોટીમાં એક એક વાક્યના પ્રશ્નો કેવા હશે તેના વિશે અહીંયા ચર્ચા કરીએ હવે। તો સૌ પ્રથમ આમાં પહેલો પ્રશ્ન છે કે વિષમતા એટલે શું? તો એનો જવાબ શું આવશે મિત્રો? કે આવૃત્તિ વિતરણમાં સમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે। યાદ રાખજો, વિષમતા એટલે શું? તો કે આવૃત્તિ વિતરણમાં સમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2, કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાની કિંમતમાં વધુ વિશ્વસનીય છે? તો એનો જવાબ શું આવશે? તો કે કાર્લ પિયર્સનની પદ્ધતિથી મેળવેલ વિષમતાની જે કિંમત વધુ વિશ્વસનીય હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3ની અંદરમાં વિષમતાના પ્રકાર કેટલા છે અને કયા કયા છે તે જણાવો। તો જવાબ શું આવશે મિત્રો અહીંયા કે વિષમતાના કેટલા પ્રકારો છે? તો કે 2, એક છે ધન વિષમતા અને ત્યાર પછી બીજું છે ઋણ વિષમતા। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4, સમિતના આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો આકાર જણાવો। તો એનો જવાબ શું આવશે મિત્રો અહીંયા? તો કે સમિતના આવૃત્તિ વિતરણનો આવૃત્તિ વક્ર કેવો હોય છે? તો કે ઘંટાકાર હોય છે, એટલે કે જે મંદિરનો જે ઘંટ હોય છે એ આકારનો હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5, વિષમતાનું જે માપ મેળવવાની પદ્ધતિઓ જણાવો। તો મિત્રો, વિષમતાનું માપ છે એ કેટલી પદ્ધતિએ મેળવવામાં આવે છે? તેનો જવાબ છે કે વિષમતાનું માપ મેળવવાની પદ્ધતિઓ કેટલી છે? તો કે 2 છે। એમાં સૌ પ્રથમ પહેલી છે કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બીજું છે બાવલીની પદ્ધતિ। તો મિત્રો,
અહીંયા આપણે ફક્ત જે વિકલ્પો અને એક એક વાક્યના જે પ્રશ્ન પૂછાય તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો મળશું કે બે માર્ક્સના અને ત્રણ માર્ક્સના જે પ્રશ્ન પૂછાય છે એ કેવા પ્રશ્ન રહેશે તેના વિશે આપણે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો અહીંયા વિડીયો મિત્રો આપણો પૂરો થાય છે. તો વિડીયો પૂરો થતાંની સાથે જો હજી સુધી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન દબાવી લેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક પણ કરજો અને તમારા મિત્રો જોડે શેર પણ કરજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો વિડીયો જોવા બદલ સૌનો આભાર. થેન્ક યુ.